हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। आज अपने विसर्ग संधि आगळना लेक्चर में पण अपने संधि विषय की बात करेली हती, जेमा अपने स्वर संधि की बात करी। आज पण अपने संधि में ज आगळ वधशुं, जेमा लेक्चर नंबर 8 में विसर्ग संधि विषय की चर्चा करवानी छे। सातमा लेक्चर में आपने जोयुं के विसर्ग संधि ना मुख्य चार नियम छे, जे तमने लेक्चर नंबर 7 एटले के वीडियो नंबर 7 में तमे ई जोई सको छो। हवे आठमा लेक्चर थी आपणे थोड़ुंक विस्तार थी विसर्ग संधि विषय चर्चा करवानी थाय। बराबर, विसर्ग संधि, विसर्ग एटले तो के मूळ जेमां आवे स अथवा विसर्गनी निशानी छे बे टपका, बराबर, जेने आपणे विसर्ग तरीके ओळखवानो छे। त्या बधा तमने ख्याल જ હશે। હવે એની વ્યાખ્યા પહેલા જોઈએ કે પદના અંતે આવતા, પદના અંતે, ખાસ સમજજો કે પદના અંતે આવતા સ, સસલાનો સ હોય કે પછી વિસર્ગ, બંને વસ્તુ સેમ જ છે। વિસર્ગની નિશાની બે ટપકા, પછી પદના અંતે આવતા સ કે વિસર્ગ પછી કોઈ પણ સ્વર હોય, બરાબર, 13 જે સ્વર છે એમાંથી ઉપયોગમાં આપણે 12 લેવાના છે, એ કોઈ પણ સ્વર અને વ્યંજનને ધ્યાનમાં લઈને કરવામાં આવતી સંધિને વિસર્ગ સંધિ કહે છે। બરાબર, હવે એનો પહેલો નિયમ આપણે જોવાનો છે। વિસર્ગ સંધિનો પહેલો નિયમ શું છે તો ખાસ સમજજો, નિયમ પ્રમાણે જો તમે વ્યાકરણમાં ચાલશો તો તમારા માટે વ્યાકરણ છે એ સાવ સરળ થઈ જશે, એટલા માટે નિયમને થોડુંક પ્રાધાન્ય આપજો। હવે અહીંયા છે પહેલો નિયમ કે વિસર્ગની પૂર્વે જે જગ્યાએ વિસર્ગ છે એની આગળ, બરાબર, અ હોય, ફરજિયાતપણે અ હોવો જરૂરી છે, અને તેની પાછળ દરેક વર્ગનો ત્રીજો, ચોથો કે પાંચમો વર્ણ આવે, ત્રીજો, ચોથો કે પાંચમો વર્ણ આવે તથા આ પાંચ જે બીજા આપ્યા છે યર, લવ અને હ, ય, ર, લ, વ અને હ આવે તો વિસર્ગ જે જગ્યાએ છે એ વિસર્ગના સ્થાને આપણે શું કરવાનું થાય તો કે ઓ થાય છે। હવે બીજી એક ચોખવટ આપણે અહીં જોઈ લઈએ કે અહીંયા આપણે કીધું છે દરેક વર્ગનો ત્રીજો, ચોથો કે પાંચમો, બરાબર, તો હવે કોષ્ટક જે આપણે આઠમા ધોરણમાં તમારે આવેલું હશે, નવમામાં આવેલું છે, પાંચ વર્ગ બતાવવામાં આવેલા છે જેમાં ક વર્ગ, તો કે ક વર્ગમાં કયા કયા વ્યંજનો આવે તો કે ક, ખ, ગ, ઘ અને ગ, ચ વર્ગમાં તો કે ચ, છ, જ, ર અને ય, ત વર્ગમાં તો કે ટ, થ, ડ, ઢ અને ણ, ત વર્ગમાં ત, થ, ડ, ધ અને ન, અને પ વર્ગમાં આવે પ, ફ, બ, ભ અને મ। આ થઈ ગઈ વર્ગ વ્યવસ્થા। હવે એમાં વર્ણ આખો એક વર્ગ કહેવાય, બરાબર, આડો ક વર્ગ છે તો એ આખે આખા પાંચ જે વર્ણ છે એને આખાને ક વર્ગ કહેવાય, એવી રીતે ચ, ટ, ત, ત અને પ। હવે એમાં આપણને કીધું કે અહીંયા જેમ કીધું છે ત્રીજો, ચોથો અને પાંચમો, તો એ પણ આપણે કરેલું છે કે આ 3, 4, 5, બરાબર, પેલો બીજો અત્યારે આપણે ઉપયોગમાં લેવાનો નથી, અત્યારે આપણે ત્રીજો, ચોથો અને પાંચમો ઉપયોગમાં લેવાનો થાય છે। બરાબર, તો આ ત્રીજો, ચોથો, પાંચમા જોઈ લ્યો તમે, ત્રણેય બધા પાંચે પાંચ વર્ગમાં ગ, ઘ અને ગ, જ, ઝ, ય, ડ, ઢ, હણ, દ, ધ, ન અને બ, ભ, મ, આ ત્રીજો, ચોથો અને પાંચમો કહેવાય। હવે આપણે એના ઉદાહરણમાં જઈએ, બરાબર, જેમ કે પહેલું ઉદાહરણ છે કે નૃપ,
प्लस अस्थि बराबर। अपने ऊपर कीधु विसर्ग पूर्वे अ हो बराबर, विसर्ग पूर्वे अ एटले कई रीते तो कि अहीं आपेलू छे के नृप बराबर। हवे आ विसर्ग आपणे अहीं अत्यारे जोता नथी, एनी आगळ तो कि आ प छे तो प ने तमे खोड़ो करी नाखो एटले अ रहेलो बराबर। तो विसर्ग पूर्वे अ थयो कहेवाय बराबर, એટલે વિસર્ગની પહેલા અહીંયા પો ખોડો કરો એટલે અ છે। તો પૂર્વે અ હોય અને એની પાછળ ત્રીજો ચોથો પાંચમો કે યર લવો હ આવે તો વિસર્ગનો ઓ થાય છે બરાબર। તો અસ્થિ પછી છે અ બરાબર, તો અ છે તો એ સ્વર આવ્યો, તો સ્વરની વાત કરેલી છે કે હોય તો વિસર્ગનો ઓ થાય, તો નૃપ પ્લસ અસ્થિ સંધિ કરો એટલે વિસર્ગનો થઈ જાય ઓ, એટલે નૃપો અને અસ્થિ શબ્દ છે એને છૂટો રાખવાનો બરાબર। બીજું ઉદાહરણ છે કૃષ્ણ કહ, વિસર્ગની પૂર્વ કમાં અ છે, મોદ તે માયો, માયો એટલે તો કે ક્યાં છે તો કે પ વર્ગમાં પાંચમો વર્ણ છે, તો મ પાંચમો વર્ણ છે એટલે આપણે સંધિના નિયમ પ્રમાણે અહીંયા થઈ જશે કૃષકો મોદતે બરાબર। પછીનો ઉદાહરણ છે કે કુકુર ગચ્છતી, તો ગ આવ્યો, તો ગ ક્યાં છે તો કે ત્રીજો વર્ણ છે ભાઈ બરાબર। તો ત્રીજો વર્ણ છે એનો સંધિમાં વિસર્ગનો શું થઈ જાય તો કે ઓ, એટલે કુકુરો ગચ્છતી। પછી છે કર્ણ ગચ્છતી, ઉપરના ઉદાહરણ પ્રમાણે બરાબર ગ છે એ ત્રીજો વર્ણ છે, વિસર્ગનો થઈ જશે ઓ એટલે કર્ણો અને ગચ્છતી। ચાલુ છે બાલ પ્લસ વદતી બરાબર, તો બાલ વિસર્ગની પૂર્વે અ છે, વ તો કે આ યર લવો હ માંથી અહીંયા આપણે આ વ લીધેલો બરાબર, તો વ આવ્યું એટલે શું થઈ જાય તો કે વિસર્ગનો ઓ થઈ જશે એટલે બાલો વદતી બરાબર। તો આ રીતે વિસર્ગનો ઓ આ સંધિનો આપણે વિસર્ગ સંધિનો પહેલો નિયમ આપણે જોયો બરાબર। તો અસ્તુ, જય શ્રી કૃષ્ણ।